गुड इवनिंग स्टूडेंट्स, वेलकम बैक टू अवर ऑनलाइन विडियो लैक्चर्स। आजना विडियो लैक्चर में तमारू स्वागत है। आज जे लैक्चर की आपणे बात करवी है ये विद्युत प्रकरण आपणे शुरू करूँ। 10th स्टैंडर्ड में दसमा धोरण में विद्युत विषय की जानकारी खूब महत्वनी है। एमां सौथी पहेलो जे क्वेश्चन है एनी आपणे बात करिए तो ये विद्युत प्रवाह की व्याख्या आपो અને તેનો એકમ વ્યાખ્યાયિત કરો અને અન્ય એકમો તો તમારે કરવાના છે, એના નાના એકમો છે એનો સંબંધ આપણે તપાસવો છે। સૌથી પહેલાં તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈએ। વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહ એટલે શું? એકમ સમયમાં વાહકના કોઈપણ આડછેદમાંથી વહેતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને આપણે શું કહેશું? વિદ્યુત પ્રવાહ કહેવાનો છે ને। तो विद्युत प्रवाहनी संज्ञा कैपिटल आई वडे दर्शावशु। आई बराबर क्यू अपॉन टी आपणे लेवा मांगीए छीए। सौथी पहेला तो गुजराती में एनुं सूत्र याद राखी लो। विद्युत प्रवाहनुं सूत्र, विद्युत प्रवाह बराबर उपर विद्युत भारनो जत्थो लेवानो छे अने एना छेदमां समय एटले के कूलमना छेदमां सेकंड। हवे आई बराबर क्यूना छेदमां टी, कारण के विद्युत भारना जत्थानो एकम कूलम छे अने समयनो एकम सेकंड छे, एटले हवे आई बराबर क्यू अपॉन टी। सूत्र मुजब सी अपॉन एस एटले के कूलम प्रति सेकंड, अथवा तो आपणे एने एम्पियर एकम वडे दर्शावशुं। एम्पियर छे ए वैज्ञानिकनुं नाम छे। कूलम प्रति सेकंड न लखवुं होय तो આપણે એનો SI એકમ એમ્પિયર એટલે કે કેપિટલ A વડે દર્શાવી શકાય, જે વૈજ્ઞાનિકનું નામ છે એટલે એના પરથી એનો એકમ આપણને મળી જાય છે। ચાલો તો હવે આગળ વિચારીએ કે વિદ્યુત પ્રવાહના નાના એકમો શું હશે। સૌથી પહેલા તો વિદ્યુત પ્રવાહનો પહેલો એકમ જે છે એ છે મિલી એમ્પિયર, આ નાનો એકમ છે, એને MA વડે દર્શાવશું। અને બીજો એક નાનો એકમ છે બાળકો, એ છે માઇક્રો એમ્પિયર, મ્યુ એ, મ્યુ વડે દર્શાવાય માઇક્રોને। તો અહીંયા તેમની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરીએ તો શું આવશે? એની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો હોય તો એ આપણે જોઈ લઈએ સૂત્રમાં। 1 MA એટલે કે 1 મિલી એમ્પિયર બરાબર શું? 1 મિલી એમ્પિયર બરાબર 10^-3 એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10^-6 એમ્પિયર। મિલી એમ્પિયર નાનો એકમ તો છે જ બાળકો, પણ માઇક્રો એમ્પિયર તો એના કરતાંય નાનો એકમ છે ને, તો -3 અને -6 એમ્પિયર એ અનુક્રમે થશે। હવે જો વાહકના આડછેદમાંથી ટી સેકન્ડની અંદર પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા એન હોય તો પછી આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારનો જથ્થો છે એ ક્યુ, ક્યુ એટલે તેના જથ્થાને આપણે ક્યુ વડે દર્શાવશું। ક્યુ બરાબર એન, નંબર ઓફ ઈ, એન ઈ, એન એટલે સંખ્યા, ઈ એટલે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન્સની સંખ્યાને આપણે એન ઈ કહેશું। હવે સૂત્ર પાછું આપણું અગાઉનું યાદ કરો, ચાલો દેખાડી દઉં। આઈ બરાબર ક્યુના છેદમાં ટી, ઓકે, આઈ બરાબર ક્યુના છેદમાં ટી, તો આઈ બરાબર ક્યુના છેદમાં ટીમાં ક્યુની કિંમત આપણે ઉપર લખી છે એન ઈ, તમે જોઈ શકો છો ને। તો ક્યુ બરાબર એન ઈ, નંબર ઓફ ઈ, ઈ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા। અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે બાળકો એ આપણે જાણ્યા પહેલાં સૂત્ર અધૂરું પૂરું કરીએ। આઈ બરાબર એન ઈ અપોન ટી, ક્યુને બદલે એન ઈ મૂકી દીધું, ટી ના તો ટી, આઈ બરાબર એન ઈ, નંબર ઓફ ઈ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, છેદમાં સમય ટી। હવે ઈ છે ઇલેક્ટ્રોનની સંખ્યા, જે તમે બધા જાણો જ છો, તો એને આપણે બીજી રીતે જોવા માગીએ છીએ। આઈ બરાબર એની અપોન ટી, અહીંયા ઈ એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે અને શું થશે એ જોઈએ। ઈ બરાબર 1.6×10^-19 કુલમ, એનું મૂલ્ય થઈ ગયું બરાબર। આ રીતે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે માપવો હોય ને તો આપણે એ મીટર નામના સાધનનો ઉપયોગ કરશું બરાબર। આ સાધનથી આપણે વિદ્યુત પ્રવાહ માપી શકશું। તો નેક્સ્ટ ચેપ્ટર આપણે જે છે એ લેક્ચરનું આપણે વિવરણ કરશું, જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર લઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન અને એની ઉપરથી ઓમનો નિયમ પણ આપણે સાબિત કરશું। ફરી મળીએ નવા લેક્ચર સાથે અને
નવા વિચારો સાથે. ત્યાં સુધી ખૂબ મહેનત કરો અને ફરી મળીએ છીએ. ચલો રાહ જોજો, ગુડ નાઇટ, આવજો.